मित्रों हूँ अनिताबेन रतिलाल वसावा प्राथमिक कुमार शाला नेत्रंग धोरण 7 सामाजिक विज्ञान वातावरण सजीवों पर थती असरो एना विषे आज तमने शीखवा मागु छू। तो सौ प्रथम आपणे आ एकम माटे एक प्रवृत्ति थी ए करीशुं। प्रवृत्ति मतलब एक नानी रमत छे, तो तमे चित्र जोईने जणावजो अने याद राखजो बराबर। सौ प्रथम हूँ बताऊ छू पेलू चित्र सानू छे, सारू। हवे एना पछी छे बीजू चित्र, त्यार बाद छे त्रीजू चित्र अने आ छे चौथू चित्र बराबर। हवे पांचमू चित्र छे अने छठ्ठू चित्र। हवे आ रमतमां एवुं छे, हवे तमे बधा आँखो बंद करी दो अने तमारा મિત્રોને કહેજો કે તમે શું જોયું બરાબર। હવે જે તમે જોયું છે તેને એક નોટમાં નોંધ કરો। તમને પ્રશ્ન થતો હશે બેન શું કરવા કરાવે છે, તો આપણે જે ચિત્ર જોયું એના પરથી જ આપણે વાતાવરણની જે સજીવો પર થતી અસરો છે એના વિશે સમજવાનું છે। તો આપણે પહેલું ચિત્ર જોયું છે તમે, તો શાનું હતું એ ચિત્ર? ઘરનું હતું। તો ઘર ચાલી શકે છે? તમને મનમાં થતું હશે કે ઘર ચાલી શકતું નથી, ઘર એ નિર્જીવ છે। જ્યારે બીજું ચિત્ર છે જે ઘુવડનું છે, તો એ પક્ષી છે અને એ ચાલી શકે છે, ઉડી શકે છે બરાબર। ત્રીજું ચિત્ર છે ઘોડા ગાડીનું, તો એમાં ઘોડાઓ પણ સજીવ છે કારણ કે તે ચાલી શકે છે। ચોથું ચિત્ર છે જે ઘોડિયાનું, તો ઘોડિયું પણ નિર્જીવ ગણાય કારણ કે તે એક જ જગ્યાએ છે અને એને આપણે ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ। હવે પાંચમું ચિત્ર છે ચકલીનું, તો ચકલી ઉડી શકે છે, ખોરાક લઈ શકે છે અને વિકાસ પણ પામે છે। જ્યારે છઠ્ઠા ચિત્રમાં છે ચબૂતરો, તો ચબૂતરો પણ એક નિર્જીવ વસ્તુ છે। હવે ચિત્ર પરથી તમને ખ્યાલ આવે કે સજીવ વસ્તુ જે વિકાસ પામે છે, ખોરાક લઈ જઈ શકે છે, એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે, જ્યારે નિર્જીવ વસ્તુ છે તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતી નથી, તેમજ એ વૃદ્ધિ વિકાસ પામતી નથી, તેમજ એ ખોરાક પણ લઈ શકતી નથી। એટલે આ બે પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય। તો મારો ટોપિક છે જે વાતાવરણની સજીવો પર અસર, તો જે આ વાતાવરણ છે તેની સજીવો પર કઈ રીતે અસર થાય છે તે વિશે આજે આપણે સમજીશું। હવે નિર્માણ કઈ રીતે થયું તેના વિશે સમજીએ। તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે, જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્ન ગોળા રૂપમાં હતી। આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા। જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ। મૃદાવરણ એટલે કે જે આપણે જમીનનો ભાગ, જ્યાં આપણે માણસો વસવાટ કરીએ છીએ, ઘર બનાવી શકીએ છીએ, તે પૃથ્વીનો જે પોપડો છે તેને આપણે આ મૃદાવરણ કહીએ છીએ। હવે પ્રવાહી તત્વો એટલે કે જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા। હવે આ વાતાવરણ એટલે શું? તો વાતાવરણ એ છે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વીની સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પર થયેલું માનવામાં આવે છે અને તે પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના એમાં વિસ્તરેલું છે। વાતાવરણ કેટલા કિલોમીટર સુધી ઊંચાઈ વિસ્તરેલું છે તે કહેવું મુશ્કેલ છે, તેમ છતાં પૃથ્વીની સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે। હવે વાતાવરણના વાયુઓ, તો વાતાવરણમાં અનેક પ્રકારના વાયુઓ રહેલા છે, જે એ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે। હવે આ જે વાયુઓ છે તે કયા કયા? તો જે વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વનું બનેલું છે અને તેમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવ સૃષ્ટિ માટે અગત્યના છે, જે વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ, વ
वगैरह वातावरण में रहेला पानीना स्वरूपो छे। हवे प्रवाही तत्वों में मुख्यत्वे बरफना कणों जीवजंतुओं वगैरह छे अने वातावरण पृथ्वी ने दिवसे गर्मी अने राते अतिशय ठंडी थी बचावे छे। हवे वातावरण में रहेला वायुओनु प्रमाण आपणे जोईए तो आ एक टीएलएम जेवुं छे तो तमे अहींया पण जोई शको छो अने अहींया पण बराबर। तो जे वातावरण में जे नाइट्रोजन वायु छे ते 78.0% छे अने ऑक्सिजन वायु छे जे 20.99% तेमज कार्बन डाइऑक्साइड छे जे 0.03% छे ओर्गन छे ते 0.94% छे अने अन्य वायुओ छे ते 0.01% छे। हवे आ जे वायुओ खरा आ जे ऑक्सिजन वायु छे એ આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ 20 કિલોમીટર સુધી જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન વાયુ આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે। હવે જ્યારે 130 કિલોમીટર ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ છે। હવે વાતાવરણની સ્તર રચના વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે। આ ફેરફારના આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવ્યા છે। પહેલું છે ક્ષોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ અને ત્રીજું છે મધ્યવરણ અને ચોથું છે ઉષ્માવરણ। હવે આપણે ક્ષોભ આવરણ વિશે વિસ્તૃત માહિતી જોઈએ। આ જે ક્ષોભ આવરણ છે એ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને આપણે ક્ષોભ આવરણ કહે છે। વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે। ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે। આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે। વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે। આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 અંશ સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે, જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે। તે સીમાને ક્ષોભ સીમા કહે છે। હવે એના પછી આવે છે સમતાપ આવરણ। આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છે સમતાપ આવરણ। હવે એક ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। ધારો કે ક્ષોભ સીમા અહીંયા છે તો એનાથી સમતાપ આવરણ છે જે 50 કિલોમીટર સુધીના અંતરે વિસ્તરેલું છે। હવે ઊંચાઈની સાથે આ આવરણના તાપમાન વધે છે। જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે। હવે આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી। અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ત્યાં જઈ શકે છે, ઉડી શકે છે। આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસનું શોષણ કરે છે। આ થયું બીજું આવરણ, જે આપણે સમતાપ આવરણ કહેવામાં આવે છે। હવે ત્રીજું આવરણ છે જે મધ્યવરણ। હવે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યવરણ કહે છે। તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે। ચોથું છે ઉષ્માવરણ। મધ્યવરણની ઉપર આ આવરણ આવેલું છે અને 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે। અહીં હવા અતિશય પાતળી હોય છે અને જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે। આ આવરણને 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે, આયનાવરણ અને બાહ્યવરણ। આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પુનરાવર્તન થાય છે, ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે અને આયનાવરણની ઉપરના આવરણને બાહ્યવરણ કહે છે।